હલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વેજ દમ બિરયાની. સૌ પ્રથમ એક જાડા તપેલામાં 8-10 કપ પાણી ઉકળવા માટે મૂકી દઈશું. પાણી ઉકળ્યા બાદ 4 ઇલાયચી, 3-4 તમાલપત્ર, 8-10 કાળી મરી, 3-4 લવિંગ, 2-3 તજના ટુકડા, 2 ચકરી ફૂલ, 1.5 ટીસ્પૂન શાહી જીરા, 2 ટીસ્પૂન તેલ, 3 પુદીનાના પાન અને ઝીણા સમારેલા લીલા ધાણા નાખીને પાણીને હલાવી લઈશું. ત્યારબાદ એમાં 3 કપ ધોયેલા બાસમતી ચોખા અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને આ ચોખાને કૂક થવા દઈશું. આ ચોખાનો આપણે પોણો ભાગ જ ચડવા દઈશું. આ ચોખામાં થોડું કણી જેવું રહેવા દઈશું, જેથી કરીને બિરયાનીનો દાનો દાનો છૂટો થશે. ધ્યાન રહે, ચોખાને ચડાવતી વખતે તપેલા ઉપર ઢાંકણ ન લગાવશો. ત્યારબાદ કઢાઈમાં 2 ટીસ્પૂન ઘી ગરમ થયા બાદ 2 ટીસ્પૂન ઓઇલ નાખી દઈશું. ત્યારબાદ એમાં 2-3 લવિંગ, 4-5 કાળી મરી, 2 તજના ટુકડા અને 3-4 તમાલપત્ર નાખીને થોડું સાતળી લઈશું. પછીથી એમાં 1 ઝીણી સમારેલી ડુંગળી નાખીને ટ્રાન્સપરન્ટ થતા સુધી સાતળતા રહેશો. હવે એમાં 2-3 ટીસ્પૂન આદુ લસણની પેસ્ટ અને 2 ટીસ્પૂન પુદીના અને લીલા ધાણાની પેસ્ટ નાખીને થોડું સાતળી લઈશું. પછીથી એમાં 1/2 ટીસ્પૂન હળદર, 3 ટીસ્પૂન લાલ મરચું અને 3-4 ટીસ્પૂન બિરયાની મસાલો નાખીને આ મસાલાને થોડો સાતળી લઈશું. ત્યારબાદ એમાં 1/2 કપ ફણસીના લાંબા કાપેલા ટુકડા, 3/4 કપ લીલા વટાણા, 3/4 કપ લાંબા કાપેલા ગાજરના ટુકડા, 3/4 કપ ફ્લાવરના ટુકડા અને 1 બટાકાના ચોરસ ટુકડા નાખીને મિક્સ કરી લઈશું. પછીથી એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને જરૂરિયાત પ્રમાણે થોડું પાણી નાખીને મિક્સ કરી લઈશું. કડાઈને ઢાંકણ લગાવીને 5-7 મિનિટ સુધી કૂક થવા દેશો. પછીથી એમાં 1/2 કપ દહીં અને 150 ગ્રામ પનીરના ચોરસ ટુકડા નાખીને ફરીથી આ બિરયાની મસાલાને મિક્સ કરી લઈશું. બિરયાની બનાવવા માટેનો મસાલો હવે તૈયાર છે. ત્યારબાદ 1 ટીસ્પૂન ગરમ દૂધમાં 7-8 કેસરના ટુકડા નાખીને મિક્સ કરી લઈશું. કેસરના આ સિરપને પછી બાજુ પર મૂકી દઈશું. ત્યારબાદ તપેલામાં બિરયાની મસાલાનો 1/2 ભાગ નાખીને ઇવનલી સ્પ્રેડ કરી દઈશું. હવે એના ઉપર કૂક કરેલા રાઈસ નાખીને ઇવનલી સ્પ્રેડ કરી દઈશું.
પછીથી એના ઉપર થોડા પુદીનાના પાન, થોડા ઝીણા સમારેલા લીલા ધાણા, અને થોડા ફ્રાઈડ ઓનિયન નાખીને ઇવનલી સ્પ્રેડ કરી દઈશું. હવે એના ઉપર વધેલો બાકી બિરયાની મસાલો નાખીને ઇવનલી સ્પ્રેડ કરી દઈશું. હવે એના ઉપર વધેલા રાઈસ નાખીને ઇવનલી સ્પ્રેડ કરી દઈશું. બિરયાની બનાવવા માટે જાડા તપેલાનો જ ઉપયોગ કરશો. ફરીથી એના ઉપર થોડા પુદીનાના પાન, થોડા ઝીણા સમારેલા લીલા ધાણા, થોડા ફ્રાઈડ ઓનિયન, કેસર સિરપ, અને એક ટીસ્પૂન ઘી નાખી દઈશું. બિરયાનીમાં વધારે ફ્લેવર લાવવા માટે તમે ઉપરથી થોડો બિરયાની મસાલો સ્પ્રિંકલ કરી શકો છો. ત્યારબાદ તપેલાને ઢાંકણ લગાવીને ચારે બાજુથી ઘઉંનો લોટ લગાવી દઈશું, જેથી કરીને વરાળ બહાર ના નીકળે. હવે આ તપેલાને 15 મિનિટ સુધી લો ફ્લેમ ઉપર રવા દઈશું. ત્યારબાદ બધો લોટ કાઢીને તપેલાનું ઢાંકણ ખોલી દઈશું. સ્વાદિષ્ટ વેજ દમ બિરયાની ખાવા માટે તૈયાર છે.